જય હિન્દ મિત્રો, હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. આજે આપણે બહુ સરસ મજાના ટોપિક વિશે ચર્ચા કરીશું. 2009થી ભારત દેશ પ્રયાસ કરી રહ્યો હતો કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મસૂદ અઝહર જૈશે મોહમ્મદના ચીફને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરી શકાય, પરંતુ ભારતના પ્રયાસોને નાકામ કરી રહ્યું હતું ચીન, જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અંદર સ્થાયી સભ્યતા ધરાવે છે અને પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને દર વખતે મસૂદ અઝહરને બચાવી રહ્યું હતું. પરંતુ અન્ય દેશોનો ભારતને સાથ મળતા જ્યારે ત્રણ સ્થાયી દેશોએ ભેગા થઈને જ્યારે આ ઠરાવ સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ મૂક્યો ત્યારે ચીન જે છે અંતમાં વીટો પાવરનો ઉપયોગ ન કર્યો, પરંતુ ટેકનિકલ હોલ્ડનો પ્રયોગ કરીને 1 મહિના 2 મહિના માટે ઠેલવી દીધો. પરંતુ છેવટે ફાઇનલી બધા દેશોની આગળ ચીનને ઝૂકવું પડ્યું અને ભારતની આ સૌથી મોટી કૂટનીતિક વિજય તરીકે આપણે ગણી શકીએ છીએ. તો ફાઇનલી ન્યૂઝ એ છે કે મસૂદ અઝહર આતંકવાદી છે અને એ આતંકવાદીને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. અહીંયા આતંકવાદી મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. ફ્રેન્ડ્સ, હવે આને લગતો પ્રશ્ન આપણે જે બનાવ્યો છે એ બહુ ધ્યાનથી સાંભળજો. સંયુક્ત રાષ્ટ્રની જે સુરક્ષા પરિષદમાં કઈ પ્રતિબંધિત સમિતિ અંતર્ગત મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે? ફ્રેન્ડ્સ, યાદ રાખજો, નંબર બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રતિબંધિત સમિતિ જે છે એ રેઝોલ્યુશન છે, પ્રસ્તાવ છે, પ્રસ્તાવનો નંબર જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એનો નંબર છે, જવાબ આવશે ફ્રેન્ડ 1267. શું આવશે ફ્રેન્ડ્સ? 1267, 1267, 1267, યાદ રાખજો 1267. અને આ માહિતી જે છે જ્યારે આપણા સંયુક્ત રાષ્ટ્રની અંદર કાયમી પ્રતિનિધિત્વ પરમનન્ટ રિપ્રેઝેન્ટેટિવ ધરાવતા સૈયદ અકબરુદ્દીને માહિતી આપી ત્યારે એક પ્રકારનો મીડિયાની અંદર બહુ મોટો માહોલ છવાઈ ગયો હતો. ફ્રેન્ડ્સ, હવે જૈશે મોહમ્મદના ચીફ અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. કોના દ્વારા? સંયુક્ત રાષ્ટ્ર દ્વારા. 4 વખત પ્રસ્તાવ મુકાયો છે. 2009માં સૌપ્રથમ મુકાયો હતો, છેવટે 2019માં ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા આ ત્રણેય દેશોએ સંયુક્ત રીતે પ્રસ્તાવ મૂક્યો, જેની અંદર ટેકનિકલ હોલ્ડ આવ્યો ચીન દ્વારા અને પછી જે છે ફાઇનલી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સુરક્ષા પરિષદ દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે આ જે પ્રસ્તાવ છે 1267 અથવા જે સમિતિ છે એની અંદર આ નામ દાખલ કરવાનું હોય છે, એટલે કોઈપણ વ્યક્તિને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે શું કરવામાં આવે છે? સૌથી પહેલાં જે સેક્શન કમિટી છે 1267, તો એની અંદર એ પ્રસ્તાવની અંદર નામ દાખલ કરવાનું હોય છે. એના માટે પ્રશ્ન ઊભો થાય છે, હવે સુરક્ષા પરિષદ જે છે સંયુક્ત રાષ્ટ્રની સિક્યુરિટી કાઉન્સિલની અંદર ટોટલ 15 સભ્યો, જેની અંદરથી 5 કાયમી સભ્યો, આ 5 કાયમી સભ્યો એટલે કે અમેરિકા, ચીન, ફ્રાન્સ, બ્રિટન અને રશિયા જેઓ સ્થાયી સભ્યો છે. આ ઉપરાંત 10 અસ્થાયી સભ્યો. તમામ સ્થાયી સભ્યોની સહમતિ હોય તો જ વૈશ્વિક આતંકી જાહેર કરી શકાય, પરંતુ ચીન જે છે સ્થાયી સભ્યોનો લાભ ઉઠાવીને આવું થવા નહોતું દેતું અને છેવટે થઈ ગયું. આ યાદીમાં નામ આપવાથી શું થશે ફ્રેન્ડ? સૌથી પહેલાં વૈશ્વિક સ્તરે આતંકવાદી જાહેર થશે, ત્યારબાદ દુનિયાભરમાં જેટલી પણ એની સંપત્તિઓ છે એ જપ્ત થઈ જશે, એ દુનિયાભરના વિવિધ દેશોની અંદર મુસાફરી નહીં કરી શકે અને એને હથિયાર વેચવા કે એના હથિયાર રાખવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે આ સંદર્ભમાં આ બધી વાત તો જાણી લીધી. અહીંયા એક સાપડો શબ્દ ચર્ચામાં આવ્યો, સિક્યુરિટી કાઉન્સિલ, સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિ એટલે સુરક્ષા પરિષદ એવું પણ આપણે કહી શકીએ છીએ. તો યુનાઇટેડ નેશનનું સૌથી મહત્વના 6 અંગો છે, એમાંથી એક એટલે સિક્યુરિટી કાઉન્સિલ. 15 સભ્યો જોઈ લીધા, 15 સભ્યોમાં 2 ભાગમાં સ્થાયી સભ્યો 5, અસ્થાયી સભ્યો 10. સ્થાયી સભ્યોની અંદર યુએસ, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. બિનકાયમી સભ્યો, અસ્થાયી સભ્યોની 10 સભ્યો. અને આમનું સિલેક્શન જે છે 2 વર્ષ માટે ચૂંટવામાં આવે છે. કોના દ્વારા? સામાન્ય સભા દ્વારા, એટલે જનરલ એસેમ્બલી દ્વારા. ત્યારબાદ વાત કરીએ ફ્રેન્ડ્સ કે સંયુક્ત રાષ્ટ્રના સચિવાલયના વડાને શું કહેવામાં આવે છે? મહામંત્રી તરીકે ઓળખવામાં આવે છે. અને આની નિમણૂક જે છે, મહામંત્રીની નિમણૂક જે છે, સલામતી સમિતિની ભલામણથી સામાન્ય સભા કરે છે, એ પણ ખાસ યાદ રાખવાનું છે. અને સંયુક્ત મહામંત્રી જે છે સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય વહીવટી અધિકારી છે.
હવે પ્રશ્ન ઉભો થાય છે કે બિનકાયમી 10 સભ્યો છે એની અંદર શું ભારત ક્યારે ચૂંટાયું છે ખરા? હા, ભારત ટોટલ 7 વખત ચૂંટાયું છે એટલે 14 વર્ષ સુધી એનો સભ્ય રહ્યું છે, એ પણ આપણે યાદ રાખીશું. હવે વારંવાર ચીન જે છે પોતાના વીટો પાવરનો ઉપયોગ કરી રહ્યો છે, તો વીટો એટલે શું? તો સલામતી સમિતિના કોઈપણ નિર્ણય માટે 5 કાયમી સભ્યોના હકારાત્મક મત લેવાનું જરૂરી હોય છે. જો 5માંથી 1 પણ નકારાત્મક મત આપે તો કોઈપણ નિર્ણય લઈ શકાતો નથી, એને કહીએ છીએ વીટો પાવર. શું કહેવામાં આવે છે? વીટો પાવર. હવે કોઈના પર બી જો સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધ લાગી જાય તો શું થાય છે? એક તો સંપત્તિ ટાંચમાં લેવાઈ જાય છે, પ્રવાસ પર પ્રતિબંધ લાગી જાય છે, સશસ્ત્રોના વેચાણ પર પ્રતિબંધ લાગી જાય છે. આ તમામ માહિતી મેં ડિટેલમાં એટલા માટે લખી છે, ઘણી વખતે તમને જરૂર પડતી હોય છે ટેકનિકલ શબ્દોની, તો એની આપણે અહીંયા લખી દીધું છે. હવે વાત કરીએ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રસ્તાવ 1267, આને ક્યારે અપનાવવામાં આવ્યો તો એ ઇમ્પોર્ટન્ટ છે. 15 ઓક્ટોબર 1999 રોજ સર્વસંમતિથી પ્રસ્તાવ 1267 એક્સેપ્ટ કરવામાં આવ્યો હતો, જેને 1267 પ્રસ્તાવ જે છે એને અલ કાયદા પ્રતિબંધ સમિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ વખતે નામ રાખવામાં આવ્યું. પછી આગળ જઈને એનું નામ બદલીને 1267 ISIL દાઈસ અને અલ કાયદા પ્રતિબંધ સમિતિ, આ બંને સંયુક્ત રીતે નામ કહેવામાં આવે છે, એનું કરવામાં આવ્યું. હવે તમને અહીંયા પ્રશ્નો બધા સાહેબ, ISIL એટલે શું? તો ISIL એટલે કે ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ ધ લેવેન્ટ, ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ ધ લેવેન્ટ એટલે કે ISIL. હવે આ યાદીમાં કોઈ એક વ્યક્તિ કે સંસ્થાનું નામ, વ્યક્તિ અને સંસ્થા બંનેનું નામ સામેલ કરવા માટે પુરાવા આપવાનો રહે છે. તે વ્યક્તિ અથવા સંસ્થા પોતે અથવા આડકતરી રીતે ISIL અને અલ કાયદા સાથે સંકળાયેલી હોય તો એ વ્યક્તિનું નામ જે છે અથવા એ સંસ્થાનું નામ આ ઠરાવની અંદર મૂકવામાં આવે છે, આ કમિટીની અંદર મૂકવામાં આવે છે. પ્રસ્તાવ 1267 જે વાત કરીએ તો એના અંતર્ગત જ્યારે કેવી રીતે આની અંદર લાવવામાં આવે છે એ યાદ રાખવાનું છે, અને આ સાથે સાથે એક રિઝોલ્યુશન જે છે 2368 જે વર્ષ 2017 એક્સેપ્ટ કરવામાં આવ્યું હતું સિક્યોરિટી કાઉન્સિલ દ્વારા 20 જુલાઈ 2017 રોજ, એના અંતર્ગત જે અલ કાયદાના જે વ્યક્તિઓ છે એમના ઉપર જે પ્રતિબંધ લગાવવાનો છે એને પ્રતિબંધમાં શું શું પ્રતિબંધ હશે એનો ઉલ્લેખ જે છે આ રિઝોલ્યુશન 2368ની અંદર કરેલો છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સિક્યોરિટી કાઉન્સિલની અંદર. હવે ફ્રેન્ડ્સ, વેરી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ જે તમારે યાદ રાખવાની છે એ અહીંયા છે. આ જે 1267 અલ કાયદા પ્રતિબંધ સમિતિ જે છે એના અત્યારે હાલ ચેર કોણ છે, એટલે કે ચેરમેન અધ્યક્ષ કયો દેશ છે? તો એનો અધ્યક્ષ છે અત્યારે હાલ ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયાના મિસ્ટર ડિયાન ત્રિયાન્સ દિજાની એ અત્યારે એના ચેરમેન છે અને 31 ડિસેમ્બર 2019 સુધી ચેરમેન રહેશે. કેમ આપણે ઇન્ડોનેશિયાની વાત કરી રહ્યા છીએ? કારણ કે ઇન્ડોનેશિયા પણ પોતે ભારતના સમર્થનમાં હતું કે જૈસે મોહમ્મદના ચીફ જે છે એમને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો. અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની વાત કરીએ, 15 સભ્યોની અંદર 5 કાયમી સભ્યો અને અત્યારે હાલ ટોટલ 10 જે બિનકાયમી સભ્યો છે એના નામ પણ અહીંયા આપણે સ્ક્રીનશોટની સાથે તમારી જોડે શેર કરી રહ્યો છું. તમે વિડીયોને પોઝ કરીને એક વખત ગો થ્રુ અવશ્યથી કરજો, એક વખત જોઈ લેજો જેથી કરીને મગજમાં ફિટ રહે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોયો હોય. જો અંત સુધી તમે જોયો હોય તો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ